नमस्कार विद्यार्थी मित्रों, विज्ञान ने टेक्नोलॉजी धोरण 6 प्रकरण 3 एसिड बेज अने क्षार अंतर्गत एक नानकड़ी एवी प्रवृत्ति करशुं। लिटमस पत्र द्वारा एसिड बेज क्षार अने तटस्थ पदार्थों की चकासणी करवानी प्रवृत्ति करीशुं। मित्रों, आ प्रवृत्ति में अहीं बताव्या मुजब दरेक पदार्थना द्रावणनी जरूर पड़शे। तो जोईए क्या क्या पदार्थों लेवाना अने तेनुं द्रावण। तो लींबु, टामेटा, मीठू, खांड, आमली, चूनो, खावानो सोडा, धोवानो सोडा, लींबूना फूल, साबु, छास, निश्चिंदित पाणी अने लिटमस पत्र। आ प्रवृत्ति केवी रीते करशुं? तो आ प्रवृत्ति करवा माटे अहीं जे तमाम पदार्थो आपेला हता तेनुं द्रावणने अलग अलग वाटकीमां लई अने लिटमस पत्र वडे कसोटी करशुं अने जोईशुं कि क्या एसिड छे, क्या बेज छे अने क्या क्षार छे। चलो तो सौ प्रथम आपणे लींबूनो रस लईए। आ लींબુના રસની વાટકીમાં આપણે ભોરા લિટમસ પત્રને ડુબાડીશું। અહીં જોઈશું તે ભૂરું લિટમસ પત્ર લાલ બની ગયું। હવે લાલ લિટમસ પત્ર ડુબાડીશું। અહીં જોઈ શકો છો તેના ઉપર કોઈ અસર થતી નથી, તેથી આ એસિડ છે। હવે બીજો પદાર્થ ટામેટાનો રસ લઈશું, તેમાં ભૂરું લિટમસ પત્ર ડુબાડીશું જે લાલ બની રહ્યું છે। હવે લાલ લિટમસ પત્રને આવી રીતે ડુબાડી અને ચેક કરીએ। અહીં જોઈ શકો છો કે લાલ લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી, તેથી ટામેટાનો રસ એ એસિડ છે જે ભૂરા લિટમસને લાલ બનાવે છે। હવે ત્રીજો પદાર્થ લઈએ, મીઠાનું દ્રાવણ। તો આ મીઠાના દ્રાવણમાં લાલ લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી। હવે ભૂરું લિટમસ પત્ર ઉપર અસર થાય છે કે નહીં તે જોઈએ। અહીં ભૂરા લિટમસ પત્રને મીઠાના દ્રાવણમાં ડુબાડતા તેની પર કોઈ અસર થતી નથી, એટલે કે મીઠું એ તટસ્થ છે અથવા તો ક્ષાર છે। હવે ખાંડનું દ્રાવણ લઈએ, ભૂરા લિટમસ પત્ર ઉપર કોઈ અસર થતી નથી। હવે લાલ લિટમસ પત્ર તો એના ઉપર પણ કોઈ અસર થતી નથી। મિત્રો, આગળનો એક પદાર્થ લઈએ। અહીં આપ જોઈ રહ્યા છો વાટકીમાં આંબલીનું દ્રાવણ લીધેલું છે। હવે આ આંબલીના દ્રાવણમાં ભૂરા લિટમસ પત્રને ડુબાડી તો એ લાલ કલરનું બને છે। એ જ રીતે હવે લાલ લિટમસ પત્ર ઉપર અસર થાય છે કે નહીં તે જોઈએ। તો અહીં લાલ લિટમસ પત્ર ઉપર કોઈ અસર થતી નથી, એટલે આંબલીનું દ્રાવણ એસિડ છે। હવે આપણે ચૂનાના દ્રાવણ ઉપર પ્રવૃત્તિ કરીએ। તો અહીં ચૂનાના દ્રાવણમાં સૌપ્રથમ આપણે ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી એ જોયું। હવે લાલ લિટમસ પત્ર ઉપર જોઈએ તો અહીં લાલ લિટમસ પત્ર ભૂરું બને છે, એટલે કે તે બેજ છે એમ કહી શકાય। મિત્રો, વધુ એક નવો પદાર્થ લઈએ। અહીં આપણે વાટકીમાં ખાવાના સોડાનું દ્રાવણ ભરેલું છે। સૌપ્રથમ તેના ઉપર ભૂરું લિટમસ પત્ર કસોટી કરીશું તો કોઈ અસર થતી નથી। હવે લાલ લિટમસ પત્ર ઉપર તેની અસર થાય છે કે નહીં અહીં આપ જોઈ શકો છો કે લાલ લિટમસ પત્ર ભૂરું બને છે, માટે તે બેજ છે। મિત્રો, વધુ એક પદાર્થ લઈએ, ધોવાના સોડાનું દ્રાવણ। તો અહીં ભૂરા લિટમસ પત્ર ઉપર કોઈ અસર થતી નથી। હવે લાલ લિટમસ પત્રની કસોટી કરીએ તો આપ જોઈ શકો છો લાલ લિટમસ પત્ર એ ભૂરું બની રહ્યું છે, તેથી ધોવાના સોડાનું દ્રાવણ એ બેજ છે એમ કહી શકાય। મિત્રો, વધુ એક દ્રાવણની કસોટી કરીએ। અહીં લીંબુના ફૂલનું દ્રાવણ લઈએ, હવે તેમાં ભૂરા લિટમસ પત્રને ડુબાડીશું તો તે લાલ બની રહ્યું છે।
હવે લાલ લિટમસ પત્ર ઉપર જોઈએ તો અહીં કોઈ અસર થતી નથી, એટલે કે લીંબુનું દ્રાવણ એ એસિડ છે. અહીં આપ સાબુનું દ્રાવણ એટલે કે સોપ લિક્વિડ લઈશું, તેના ઉપર પૂરા લિટમસ પત્રને ડુબાડીશું અને જોઈશું કે અહીં કોઈ અસર થતી નથી. હવે લાલ લિટમસ પત્રને ડુબાડીશું તો અહીં લાલ લિટમસ પત્ર ભૂરું બની રહ્યું છે, માટે કહી શકાય તે બેજ છે. હવે અહીં છાશ લઈશું આપણે, છાશ અથવા દહીં ગમે તે લઈ શકો. ભૂરા લિટમસ પત્ર ઉપર કસોટી કરતાં તે લાલ બની રહ્યું છે. હવે લાલ લિટમસ પત્ર ઉપર કસોટી કરીશું તો તેમાં કોઈ ફરક પડતો નથી. મિત્રો, વધુ એક દ્રાવણ લઈએ, એટલે કે અહીં શુદ્ધ નિશ્ચંદિત પાણી લઈશું વાટકીમાં અને તેની કસોટી કરીએ. આ પાણી ભરેલ વાટકીમાં ભૂરા લિટમસ પત્રને ડુબાડતા જોઈશું, તેના ઉપર કોઈ અસર થતી નથી. લાલ લિટમસ પત્ર ઉપર પણ કોઈ અસર થતી નથી, કહી શકાય કે પાણી એ તટસ્થ પદાર્થ છે. મિત્રો, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિશેના આવા અન્ય વિડીયો જોવા માટે અમારી વેબસાઇટ www.vignanvishwa.blogspot.in ની અવશ્ય મુલાકાત લેશો. આભાર મિત્રો.